હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતીમાં રિવિઝનમાં વર્કશીટ ટુ કરીશું. ગઈકાલે આપણે રિવિઝન વર્કશીટમાં શબ્દાર્થનો અભ્યાસ કર્યો હતો, તો મને આશા છે કે દરેક વિદ્યાર્થીઓને શબ્દાર્થનો અભ્યાસ દરેક વિદ્યાર્થીઓ બહુ સારી રીતે કર્યો હશે અને એને તૈયાર પણ કરી દીધા હશે. ત્યાર પછી આપણે પ્રશ્નોના ઉત્તરનું રિવિઝન કરીશું. પ્રશ્નના ઉત્તરનું પુનરાવર્તન આજે આપણે લેસન નંબર 1, 2 અને 3માં કરવાનું છે. લેસન નંબર 1, આકાશનો ચાંદો. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પ્રશ્નના ઉત્તર કવિતાના આધાર ઉપર જ છે અને પાઠના આધાર ઉપર જ છે, એટલે આપણે કવિતા અને પાઠની બહુ સરસ રીતે સમજ મેળવી હતી, એટલે બધાને એના પ્રશ્નના ઉત્તર બહુ સરસ રીતે આવડશે. આકાશનો ચાંદો શું શીખવે છે? સ્ક્રીન ઉપર મેં તમને ફોટો મૂકેલો છે વિડીયોમાં, એની અંદર પ્રશ્નના ઉત્તર પણ લખેલા છે અને તમે પણ તમારી ટેક્સ્ટબુકમાં પ્રશ્નના ઉત્તર લખેલા છે. મેં જેવી જ રીતે તમને પ્રશ્નના ઉત્તર લખાવ્યા છે એવી જ રીતે એક્ઝામમાં પણ તમારે એવી રીતે જ ઉત્તર લખવાનો છે. તો ચલો આપણે શરૂ કરીશું. પ્રશ્નના ઉત્તર લખો. આકાશનો ચાંદો શું શીખવે છે? તો આકાશનો ચાંદો હસતા શીખવે છે. મીઠું મીઠું બોલતા કોણ શીખવે છે? કોણ શીખવે છે મીઠું મીઠું બોલતા? પોપટ મીઠું મીઠું બોલતા શીખવે છે. મોર શું શીખવે છે? મોર થન થન નાચતા શીખવે છે. મોર શું શીખવે છે? મોર થન થન નાચતા શીખવે છે. તરતા કોણ શીખવે છે? તરતા મતલબ સ્વિમિંગ, તરવું મતલબ સ્વિમિંગ કરવું. આપણે કાલે શબ્દના અર્થમાં જોયું હતું કે તરવું મતલબ સ્વિમિંગ કરવું, તો એ તરવાનું કોણ શીખવે છે? તો તરતા સાગરની માછલી, તરતા સાગરની માછલી શીખવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, શાળાના બહેન શું શીખવે છે? શાળાના બહેન એટલે કે ક્લાસ ટીચર. ક્લાસ ટીચર શાળાના બહેન લખતા અને વાંચતા શીખવે છે. શું શીખવે છે? શાળાના બહેન લખતા અને વાંચતા શીખવે છે. ચલો ફરી પાછું લેસન નંબર 1નું રિવિઝન. આકાશનો ચાંદો હસતા શીખવે છે. પોપટ મીઠું મીઠું બોલતા શીખવે છે. મોર થન થન નાચતા શીખવે છે. સાગરની માછલી તરતા શીખવે છે. શાળાના બહેન લખતા અને વાંચતા શીખવે છે. શાળાના બહેન લખતા અને વાંચતા શીખવે છે. ત્યાર પછી છે લેસન નંબર 2, ઘરનો નાસ્તો. લેસન નંબર 2, ઘરનો નાસ્તો. એમાં પણ આપણે આજે પ્રશ્નના ઉત્તરનું જ રિવિઝન કરીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બરફનો ગોળો કોને ખાવો છે? બરફનો ગોળો સાહિલને ખાવો છે. કોને ખાવો છે? સાહિલને. આપણે લેસનમાં પણ સાહિલ અને સમીપની વાર્તા સાંભળી હતી. બરફના ગોળા ખાવાથી કોણ બીમાર પડ્યું? બરફના ગોળા ખાવાથી પાર્થ બીમાર પડ્યો. બરફનો ગોળો ખાવાથી પાર્થ બીમાર પડ્યો. કોના પેટમાં દુખવા લાગ્યું? જયેશના પેટમાં દુખવા લાગ્યું. જયેશના પેટમાં દુખવા લાગ્યું. દરરોજ નવી નવી વાનગીઓ કોણ બનાવે છે? કોણ બનાવે છે? તમારા ઘરે કોણ બનાવે છે? મારા ઘરે તો મમ્મી બનાવે છે. તમારા ઘરે પણ મમ્મી જ બનાવે છે. તો સમીપની મમ્મી લેસનમાં પણ, લેસનમાં કોણ બનાવે છે? સમીપની મમ્મી. સમીપની મમ્મી દરરોજ નવી નવી વાનગીઓ બનાવે છે. લેસન નંબર 2ના પ્રશ્નના ઉત્તરનું રિવિઝન આપણે કર્યું. ચલો ફરી એકવાર. બરફનો ગોળો સાહિલને ખાવો છે. બરફના ગોળા ખાવાથી પાર્થ બીમાર પડ્યો. કોના પેટમાં દુખવા લાગ્યું? જયેશના. દરરોજ નવી નવી વાનગીઓ કોણ બનાવે છે? તો દરરોજ નવી નવી વાનગીઓ સમીપની મમ્મી બનાવે છે. ત્યાર પછી છે લેસન નંબર 3, હોળી. લેસન નંબર 3, હોળી. હોળીની કવિતા પણ આપણે બહુ સરસ રીતે એનો અભ્યાસ કર્યો હતો. બધાને એના પ્રશ્નના ઉત્તર તો આવડતા જ હશે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. હોળી ક્યારે આવે છે? હોળી ફાગણ મહિનાની પૂનમે આવે છે.
હોળી ફાગણ મહિનાની પૂનમે આવે છે. પિચકારી કોણે ભરી? પિચકારી રાજુ અને કનુએ ભરી. રાજુ અને કનુએ પિચકારી ભરી. બાળકો એકબીજાને શું ખવડાવે છે? બાળકો એકબીજાને શું ખવડાવે છે? તો બાળકો એકબીજાને ધાણી ચણા ખવડાવે છે. શું ખવડાવે છે? બાળકો એકબીજાને ધાણી ચણા ખવડાવે છે. આ રહ્યા આપણા લેસન નંબર 3ના પ્રશ્નના ઉત્તરનો રિવિઝન. ચલો ફરી એકવાર. હોળી ફાગણ મહિનાની પૂનમે આવે છે. પિચકારી કોણે ભરી? રાજુ અને કનુએ પિચકારી ભરી. બાળકો એકબીજાને શું ખવડાવે છે? બાળકો એકબીજાને ધાણી ચણા ખવડાવે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે લેસન નંબર 1, 2 અને 3ના પ્રશ્નના ઉત્તરનું પુનરાવર્તન મતલબ રિવિઝન કર્યું છે. તો વિદ્યાર્થીઓ, તમારે આખો વિડીયો જોવાનો છે અને આજની જે વર્કશીટ છે એ તમારે ગુજરાતીની નોટબુકમાં જે પ્રમાણે કાલે મેં સમજાવ્યું હતું એ જ પ્રમાણે તમારે રિવિઝન પાર્ટમાં પ્રશ્નના ઉત્તરની વર્કશીટ નંબર 2 બહુ સરસ રીતે લખવાની છે. પ્રશ્નના ઉત્તર મેં તમને ટેક્સ્ટબુકમાં જેવી રીતે લખાવ્યા છે એવી રીતે ફૂલ સેન્ટેન્સમાં જ એક્ઝામમાં પણ અને રિવિઝન વર્કશીટમાં પણ લખવાના છે, નહીં તો તમારું માર્ક્સ કપાઈ જશે. જેમ કે હોળી ક્યારે આવે છે? તો ફાગણ મહિનાની પૂનમે. એવી રીતે નથી લખવાનું, હોળી ફાગણ મહિનાની પૂનમે આવે છે. એવી રીતે ફૂલ એટલે ફૂલ સેન્ટેન્સમાં તમારે પ્રશ્નના ઉત્તર લખવાના છે. આપકો ફૂલ સેન્ટેન્સ મેં ક્વેશ્ચન કે આન્સર લિખને હૈ. ખાલી વર્ડ મેં લિખોગે તો ઉસકા આધા માર્ક્સ કટ જાયેગા. તો યે ધ્યાન રહે કે આપકો ક્વેશ્ચન આન્સર ફૂલ સેન્ટેન્સ મેં લિખને હૈ. તો વિદ્યાર્થીઓ, આજે તમારે રિવિઝન વર્કશીટ 2નો વિડીયો જોવાનો છે અને એમાં તમારે વર્કશીટ નોટબુકમાં લખવાની છે. ધન્યવાદ.